કેદારનાથ યાત્રાના ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર લિંચોલીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગત 15 ઓગસ્ટની મોડી સાંજે 3 મૃતદેહો મળી આવ્યા હતા, તો SDRFના જવાનોએ કાટમાળમાંથી આ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ 3 યાત્રિકોના મૃતદેહ મળી આવતા અન્ય યાત્રીઓના મૃતદેહ મળવાની સંભાવનાને જોતા કેદારનાથ પદયાત્રાના માર્ગ પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો મળતી માહિતી મુજબ ગતરોજ 15 ઓગસ્ટે SDRFને કેટલાક મજૂરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાટમાળ નીચે દેખાયેલા કેટલાક મૃતદેહ દેખાઈ રહ્યા છે. તો માહિતી મળતા જ SI પ્રેમસિંહના નેતૃત્વમાં SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે બાદ SDRF જવાનોએ મોટા પથ્થર નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા અને જિલ્લા પોલીસને સોંપ્યા હતા. તો ઉલ્લેખનીય છે કે ગત 31 જુલાઈના રોજ ભારે વરસાદના કારણે હજારો શ્રદ્ધાળુઓ કેદારનાથ પદયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ અટવાઈ પડ્યા હતા. તો રેસ્ક્યુ દરમિયાન કેદારનાથથી પગપાળા 12,900થી વધુ મુસાફરો અને સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 મૃતદેહો પણ મળી આવ્યા હતા. હવે 15 દિવસ બાદ નિંચોલીમાં કાટમાળમાંથી વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે, જેથી આ વિસ્તારમાં વધુ મૃતદેહો મળવાની શક્યતા છે. ત્યારે હજુ પણ ઘણા યાત્રિકો ગુમ છે, જેની શોધખોળ પણ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.